दिवाळी पहला बजारों में धूम मची गई छे। दिवाळी पहलानो छेल्लो रविवार होवाथी लोको मोटी संख्या में खरीदी माटे बजार में उमटी रहा छे। अने खरीदी माटे अमदावादनुं भद्र पासेनुं पाथरणा बजार खरीदी माटे जाणीतुं छे। लाल दरवाजा खाते भारे भीड़ जोवा मळी रही छे, त्यारे परिवार साथे लोको दिवाळीनी खरीदी करवा पहोंच्या छे। त्यारे दिवाळी पहला खरीदीने लईने लोकोमां भारे उत्साह पण जोवा मळी रह्यो छे। માર્કેટ છે તે ખૂબ જ ઐતિહાસિક છે, વર્ષો જૂનું બજાર છે। અહીં સસ્તીમાં સસ્તી થી લઈ મોંઘી તમામ વસ્તુ અહીં મળતી હોય છે। ત્યારે દિવાળી કારણે તમામ લોકો જે છે અહીં ખરીદીઓ માટે ઉમટી પડતા હોય છે। બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના ભદ્ર ખાતે જે છે અવનવી તમામ વેરાઈટીઓ અહીંયા જ્યારે મળતી હોય ત્યારે દિવાળી ટાણે હાલ જે છે ખીડિયારું ઉભરાયું છે। મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર કે જ્યાંથી આ જે બજાર છે તેની શરૂઆત થાય છે અને ગાંધી બ્રિજ સુધી અનેક પાથરણાવાળા નાના મોટા વેપારીઓ અહીં જે છે પોતાની રોજગારી મેળવતા હોય છે। અવનવી વસ્તુઓનું ખૂબ જ જૂનું આ બજાર છે અને લોકો જે છે અહીં ખરીદી માટે આવી રહ્યા છે। અહીં જે છે અનેક વેપારીઓ પણ છે કે જેઓ નાની મોટી પોતાની રોજગારી પણ મેળવતા હોય છે। એક વેપારી છે આપણી સાથે રાજુભાઈ। રાજુભાઈ શું કહેશો, આપણી બજારની શું વિશેષતા અને કેવો માહોલ? જી નમસ્કાર સર, આપણે ભદ્ર એક ઐતિહાસિક બજાર છે અને એનું ખૂબ જ મહત્ત્વ છે આપણા પૂરા ગુજરાત માટે અને પૂરા ભારત દેશ માટે। અને અહીંયા આ બજારના અંદર આખા દેશમાંથી લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે અને અહીંયા નાનામાં નાની વસ્તુ સારામાં સારી ઓછામાં ઓછા પ્રાઇસમાં મળી જાય છે અને દરેક ગ્રાહકોને પોતાના માંગ પ્રમાણે અહીંયા વસ્તુ મળી જાય છે। થોડાક સમય તો કોરોનાના કારણે મંદી જેવું વાતાવરણ હતું, પણ હમણાં આ થોડાક સમયથી મતલબ કે અઠવાડિયાથી આ બજારમાં હવે લોકો ખરીદી કરવા આવી રહ્યા છે। એક સારો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે અને ગ્રાહકો પોતપોતાની રીતે અહીંયાથી ખરીદી કરી અને ખુશ થઈને જઈ રહ્યા છે। તમારું શું કહેવું છે, કોરોના કાળ 2 વર્ષ જે રીતે બજાર હતું આ વર્ષે કેવું છે? આ વર્ષે પબ્લિક સારી છે, 2 વર્ષથી શાંત હતું બજાર, 2 વર્ષથી અમને કોરોના હિસાબે નહીં ચાલતું હતું, પણ હમણાં આ વખતે આવું લાગે છે પબ્લિક 8 દિવસ બાકી રહ્યા છે, ગ્રાહકની પબ્લિક મારું હારી જોવા મળે છે હમણાં આજે ખરીદી। આ વર્ષે બજારમાં કેવો માહોલ છે? આ વખતે માહોલ તો સારું છે, હમણાં કોરોનાના પછી પબ્લિક જરા થોડી બહાર ખુલીને વેપાર ખરીદી કરવા આવેલી છે ને એમને હવે એવું લાગે છે કે અમને કંઈ આ બજારની અંદર સસ્તું ને સારું મળે છે, એ હિસાબથી પબ્લિક વધારે સારું છે। જોઈ શકાય છે કે અહીં જે છે નાના મોટા સૌ કોઈ ખરીદી કરવા આવતા હોય છે। બેન શું કહેશો, તમે શું ખરીદવા આવ્યા છો અને ભદ્ર ખાતે કેમ? આ બાળકો માટે નાની નાની વસ્તુ ખરીદવા ને બધું કરવા આવ્યા છે, એ બાને છોકરાઓ બજારમાં ફરે, ભાવતાલ બધું જોવે ને એ સમજે કે બજારમાં કેવી ભીડ છે ને એ છે દિવાળીના હિસાબથી। આપણું ઘણું જૂનું બજાર છે, અનેક વસ્તુઓ અહીંયા મળતી હોય છે, દિવાળી ટાણે અચૂક આવતા હશો? હા અચૂક આવીએ છે, આડે દિવસે આવતા હોઈએ, પણ ત્યાં દિવાળી ટાઈમે વધારે, નવરાત્રી ટાઈમે વધારે, એ બધા વધારે છોકરાઓને મજા આવે થોડી જોવામાં ને બધા, એમાં મજા આવે છે? હા બહુ મજા આવે છે, ભાવમાં પણ મળી રહે કે કતાય સારું મળે વસ્તુ અને સસ્તી વસ્તુ મળે, તો કે ભદ્રકાળી જેવી ખરીદી કરવા તો સારું મળી રહે એટલા માટે ખરીદી કરવા આવી છીએ અમે લોકો। જોઈ શકાય છે કે તમામ જે બજાર છે વિશાળ બજાર છે ને અહીં જે છે અનેક નાના મોટા વેપારીઓ અહીં જે છે ખરીદી માટે ગ્રાહકો આવતા હોય છે ને અહીં જે છે અનેક વેપારીઓ પોતાની રોજી રોટી પણ રળતા હોય છે, ત્યારે જોઈ શકાય છે કે હાલ જે છે દિવાળી પહેલા જે છે મોટી સંખ્યામાં લોકો અહીં ખરીદી માટે આવ્યા છે ને અહીં હાલ જે છે ખીડિયારું ઉભરાયું છે અને તમામ જે માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે। એટલે ભદ્ર ખાતેનું આ ઐતિહાસિક બજાર આજે પણ ઐતિહાસિક છે અને લોકો માટે પણ એટલું જ જે છે અહીં ખરીદી માટેનું બેસ્ટ સ્થળ બની રહ્યું છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।